રાપર તાલુકા પંચાયતે 29 લાખની પુરાંત સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. રાપર ખાતે મળેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2022-23નું 29 લાખની પુરાંત સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી વર્ષ માટેનું અંદાજપત્ર સર્વાનુમતે પસાર કરાયું હતું. સ્વભંડોળની ખુલતી સિલ્લક 1,33,00,000 સાથેનું બજેટ રજૂ કરાયું હતું. વર્ષ 2022-2023 દરમિયાન મળનાર મહેસૂલ અનુદાન તથા આવકો જેવી કે સ્ટેમ્પ ડ્યુટી, રોયલ્ટી, ગ્રાન્ટ તેમજ અન્ય પ્રચુરણ આવકો વગેરે મળી 2,21,00,000ની આવક થવાનો અંદાજ રખાયો હતો, જેની સામે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે 3,25,00,000નો ખર્ચ અંદાજાયો હતો. સામાન્ય વહીવટ, સાદિલવાર ખર્ચ, પંચાયત અને વિકાસ ક્ષેત્ર, શિક્ષણ, સહકાર, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, આંકડા, સમાજ કલ્યાણ, નાની સિંચાઈ, જાહેર બાંધકામ ક્ષેત્ર, કુદરતી આફત વગેરે માટે ખર્ચની જોગવાઈઓનો સમાવેશ કરાયો હતો. 29 લાખની પુરાંત સાથેનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. નરેગા યોજના હેઠળ 6 કરોડના બજેટને પણ બહાલી અપાઈ હતી. તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજી ગોહિલ, શાસક પક્ષના નેતા બીજલ આહિર, શક્તિસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મોહન બારડ, વેલજી સિંધવ, ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી, મોતીભાઈ ભરવાડ, અજીતસિંહ પરમાર, ટીડીઓ કેવી મોઢેરા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. આજે બજેટ રજૂ કરવામાં આવ્યું. 2021-22નું સુધારેલ અને 2022-23ના વર્ષના અંદાજપત્ર અંગે તમામ સભ્યોની હાજરીમાં પ્રમુખ શ્રી અમિતસિંહની અધ્યક્ષસ્થાને બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. ગ્રામ્ય વિકાસના તમામ કામો આવરી લેવામાં આવ્યા છે. ખેતીવાડી હોય, પશુપાલન હોય, આરોગ્ય હોય, સિંચાઈ હોય, પીવાના પાણીની વાત હોય, રોડ રસ્તાનો હોય, એ અગાઉના આયોજનમાં પણ એ આપણે કામ લીધેલો છે અને વહીવટી મંજૂરી પણ અમને મળવાની તૈયારી છે. એ કામ થઈ જાય, પાણીનું અને જલારામ આશ્રમ પણ પેવરબ્રિજનું કામ થઈ લીધેલું છે. તાલુકા પંચાયત દ્વારા વિવિધ ક્ષેત્રની અંદર કામ કરવામાં આવતા હોય છે. એમાં ખાસ કરીને આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય, એ રીતે મુખ્યત્વે મોટાભાગના બધા જ વિષયોને આવરીને સારા કામો કરવામાં આવતા હોય છે. હમણાં જ જે ખાસ કરીને જે સેવા સેતુના કાર્યક્રમો કર્યા એના માધ્યમ દ્વારા તાલુકાના વિવિધ ગામોની અંદર ખૂબ મોટા લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એ દિશામાં કામ થયું. આરોગ્યની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનને લઈને તો મુખ્યના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આ રીતે અલગ અલગ વિષયોમાં સારી રીતે કામ થઈ રહ્યા છે. આપના માધ્યમથી ખરેખર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રી અને પાર્ટીના તમામ હોદ્દેદારો સરકારશ્રીમાં રજૂઆત કરી અને 1,000,000 એકર ફીટનો જે આપણે સિદ્ધાંતિક મંજૂરી પહેલાં મળેલી હતી, કિસાન સંઘ અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારમાં રજૂઆત કરતા આ સંવેદનશીલ સરકાર સૌનો વિકાસ, મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, જે પ્રયાસ કર્યો એના માધ્યમથી સરકારશ્રીએ વહીવટી મંજૂરી આપી, એનાથી ફાંસાસર ડેમ ભરાશે અને તમામ એની યોજનાઓ પ્રાથર વિસ્તારને ખાસ કરીને એનો બહુ જ મોટા પ્રમાણમાં લાભ મળવાનો છે. અને જે પહેલાં કેનાલ આવી તેનાથી પણ ખેડૂતો એ વિસ્તારના બહુ સદ્ધર થયા છે અને જે વિસ્તાર પાણીથી વંચિત હતો એમાં આ યોજનાથી એમના તમામ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. ત્યાંના પણ ખેડૂતો આવનારા સમયમાં ખૂબ સદ્ધર થશે અને આ તાલુકાને એનો ખૂબ લાભ મળશે. એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ હું આપના માધ્યમથી અને અમારી તાલુકા પંચાયત તરફથી ખૂબ આભાર માનું છું. મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.